આજે 7 જુલાઈ 2024 અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક, 18 ભજન મંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12,600 પોલીસ સહિત 23,600 જવાનોની નજર હેઠળ રહેશે. ઉલ્લેખનીય છે કે આ રથયાત્રાએ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની 147મી જે રથયાત્રાનું આયોજન આજરોજ થયેલું છે, તો એ રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપલબ્ધ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ વાહનો જે રથયાત્રાની અંદર સમાવેશ થયા છે, તે સાથે 100 ટ્રકો છે, આ તમામ પર GPS લગાવવામાં આવેલા છે અને તમામ GPSના આધારે રથોનું અને તમામ ટ્રકોનું સાથે સામે પોલીસ વાહનોનું અમે ટ્રેકિંગ કરી શકીએ છીએ. એ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન સર્વેલન્સના કારણે રથયાત્રાના રૂટ ઉપર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી ક્યાંય માર્ગમાં ક્યાંય અડચણ હોય, ક્યાંય કોઈ ગેપ રહ્યો હોય અથવા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય જે પોલીસની દૃષ્ટિએ, કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ધ્યાન રાખવાપાત્ર હોય, તો અમે એનો ઉપયોગ કરીએ છીએ. સાથે લાઈવ રથ જે છે એના લોકેશન ક્યાં છે એ પણ અમે લિંક સાથે શેર કરેલી છે. અધિકારીઓને અને નાગરિકોને પણ એના દ્વારા રથના લોકેશન ખ્યાલ આવે એના માટે આ લિંક પણ તમામ જગ્યાએ શેર કરવામાં આવેલી છે. એ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે CCTV કેમેરાનું નેટવર્ક છે, એ CCTV કેમેરાનું નેટવર્કનો અમે ઉપયોગ કરીને રથયાત્રાના સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.